નમસ્કાર મિત્રો, દીપ કમ્પ્યુટર એજ્યુકેશન ટ્યુટોરિયલમાં હું જીતેન્દ્રસિંહ વાઘેલા તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો નવા એક ટોપિકની અંદર કમ્પ્યુટર થિયરી. કમ્પ્યુટર થિયરી અત્યારે બધી જ એક્ઝામમાં કમ્પલસરી છે. મિનિમમ 5 માર્ક્સના ક્વેશ્ચન તો હોય જ છે જેટલી પણ એક્ઝામ છે. અને જો ક્લર્ક હોય અથવા રેવન્યુ તલાટી કે સિનિયર ક્લર્ક એવી કોઈ એક્ઝામ હોય જ્યાં કમ્પ્યુટરનું વધારે મહત્વ હોય એવી એક્ઝામો 25 માર્ક સુધી વેઠી જ હોય છે. તો આ ટોપિક પણ એવો છે કે તમારે જે પ્રિપેરેશન રાખવી જરૂરી છે. તો આપણે પહેલા તો મિત્રો આજે એ જોવાનું છે કે તમારે કમ્પ્યુટર પ્રિપેરેશન, કમ્પ્યુટર અંગેના જે પણ ક્વેશ્ચન છે એ તૈયારી કરવી હોય એના માટે કયા કયા ટોપિક તમારે જે છે લેવાના છે. શરૂઆત કયા કયા ટોપિક ઉપર તમારે વધારે પ્રેક્ટિસ રાખવાની છે. પહેલો ટોપિક છે કમ્પ્યુટર હિસ્ટ્રી. કે કમ્પ્યુટરની હિસ્ટ્રી છે તો અત્યાર સુધી શરૂઆત ક્યાંથી, શરૂઆત આધુનિક કમ્પ્યુટરની શું કયા સમયગાળાથી થઈ, પછી અત્યાર સુધી જે છે કમ્પ્યુટરમાં જે નવા નવા જે છે આવ્યા છે અપડેશન, તો નવા નવા અપડેશન કયા કયા છે, તો સ્ટાર્ટિંગ થી કરી અને અત્યાર સુધીનું જેટલું પણ હિસ્ટ્રી છે એ પહેલો ટોપિક. એમાં હિસ્ટ્રીના જેટલા જે છે એ ટોપિક મહત્વનો છે અને એને લગતા ક્વેશ્ચન હોય છે. એના પછી છે કમ્પ્યુટરની જનરેશન, કમ્પ્યુટરની પેઢી, કે કમ્પ્યુટરની પહેલી પેઢી હતી તેનો સમયગાળો કયો છે, પછી બીજો પેઢી, એ રીતે ટોટલ જે છે 5 પેઢીઓ છે. 5 પેઢીનો સમયગાળો પ્લસ જે છે કમ્પ્યુટરની પેઢીઓમાં તમારા જે છે કઈ પેઢીમાં કયું જે છે કઈ પેઢીમાં કયું ઇન્વેન્શન થયું, તો કમ્પ્યુટરની પેઢીઓ કે કમ્પ્યુટર જનરેશન એ એક મહત્વનો ટોપિક છે. એના પછી જે છે તમે છે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ, કે કમ્પ્યુટરના જે છે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ, કે કમ્પ્યુટરના જે ઇનપુટ સાધનો છે તો ઇનપુટ સાધનો કયા છે કે જેના દ્વારા કમ્પ્યુટર માહિતી અંદર જાય તે ઇનપુટ કહેવાય, અને જે કમ્પ્યુટર સાધનો બહાર આવે તો આઉટપુટ. તો ઇનપુટ આઉટપુટ સાધનો જે છે એ ટોપિક પણ ક્લિયર ખાસ કરીને એક્ઝામ માં ક્વેશ્ચન હોય છે. એના પછી જે છે ઇન્ટરનેટ ની અંદર કઈ નવી વેબસાઇટ સરકારે લોન્ચ કરી હોય અથવા તો કોઈ એવો પ્રોગ્રામ હોય ગવર્નમેન્ટ નો કે એમાં જે છે એ સ્પેશિયલ એના માટે જ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હોય, તો ઇન્ટરનેટમાં જે નવી વેબસાઇટ આવે છે ખાસ કરીને એક ક્વેશ્ચન વધારે આવે છે કે આપણે ઓનલાઈન ફરિયાદ નિવારણ માટે ગુજરાત સરકારે કયું પોર્ટલ બહાર પાડ્યું છે, તો સ્વાગત છે, બહુ સ્વાગત જે છે ઓનલાઈન સર્વિસ છે. તો એવી રીતે અલગ અલગ છે, કારણ કે અત્યારે જે છે તમારા જમીનના અને બીજા કોઈ દસ્તાવેજો જે ઓનલાઈન જોતા હોય તો એના માટે એની રોડ બરોબર. તો એ રીતેની ઘણી બધી એવી વેબસાઇટ છે સરકારના જે પ્રોજેક્ટ છે ગવર્મેન્ટના, તો એ પ્રોજેક્ટના જે વેબસાઇટ નવી નવી જે આવે છે અથવા કોઈ એપ્લિકેશન આવે છે તો એને લગતા ક્વેશ્ચનો એ તમે ક્યારેક લેટેસ્ટમાં કોઈ અપડેશન કમ્પ્યુટરનું જે અપડેશન જોતા હોય તો ન્યૂઝમાં પણ આવતું હોય છે. તો એ ખાસ એ ટોપિક પણ મહત્વનો છે કે તમારે જે પણ નવી વેબસાઇટ છે અથવા નવી એપ્લિકેશન ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે તો એ ટોપિકને લગતા ક્વેશ્ચનો આવે છે. એના પછી જે છે ઇન્ટરનેટમાં જે છે જે કંપની છે ખાસ કરીને કમ્પ્યુટર માઇક્રોસોફ્ટ, તો માઇક્રોસોફ્ટ કંપની વિશે, માઇક્રોસોફ્ટ ના સ્થાપક જે છે બિલ ગેટ્સ તેમણે કંપનીની શરૂઆત કરી હતી, એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે, તો માઇક્રોસોફ્ટ ને લગતી જે છે ક્વેશ્ચનો ખાસ કરી પૂછાય, તો માઇક્રોસોફ્ટ ને લગતી માહિતી બરોબર નેટ દ્વારા પણ મળી જશે. અને બીજું જે છે તમારા હવે પછીના નેક્સ્ટ ઇન્ટરવ્યુમાં પણ એના વિશે આપણે ચર્ચા કરીશું. એના પછી છે કમ્પ્યુટરની મેમરી, કમ્પ્યુટરની મેમરી છે તો કમ્પ્યુટર મેમરીમાં જે છે બે આવે છે ખાસ કરીને જે છે એક પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાઇમરીમાં કઈ આવે છે પછી સેકન્ડરી મેમરી કોને કહેવાય છે, તો એ ટોપિકની અંદર મેમરી વાળું ખાસ કરીને જે છે તો કમ્પ્યુટરની કઈ મેમરીનો કેવી રીતે ઉપયોગ થાય છે, કઈ પ્રાઇમરી મેમરીમાં કઈ આવે પછી સેકન્ડરી મેમરીમાં કઈ આવે છે પછી કેવી રીતે ઉપયોગ થાય છે, તો એને લગતો ક્વેશ્ચન એ પણ ટોપિક છે કે એના પણ મોસ્ટ ઓફ તમે એક્ઝામ જોશો તો એ હોય છે ખાસ કરીને એક રેમ વાળું હોય છે અથવા જે છે સેકન્ડરી મેમરી માં આપણે જો હાર્ડ ડિસ્ક છે તો એને લગતા ક્વેશ્ચનો જે છે કમ્પલસરી આવે છે, તો એ ટોપિક છે. પછી એક ખાસ કરીને ટોપિક જે છે કમ્પ્યુટર યુનિટ, કમ્પ્યુટર ને માપવા માટેના જે યુનિટ છે કોઈ પણ એક્ઝામ અંદર એક કમ્પલસરી ક્વેશ્ચન છે કે 1 બીટ બરાબર કેટલા બાઇટ્સ, 1 કેબી બરાબર કેટલા એમબી, 1 એમબી બરાબર જીબી, અથવા તો એવું ક્વેશ્ચન હોય કે આ આટલી મેમરીના યુનિટ છે તમારે કયો યુનિટ મોટો છે, તો એ રીતે જે છે એક ક્વેશ્ચન ખાસ પ્રિપેરેશન કરવાનું એક નોર્મલ જ છે. અને
એક્ઝામ એ પણ આપણે આપણે નેક્સ્ટ લેક્ચર પર એક અલગ એનો લેક્ચર રહેશે એની અંદર તમને એવી રીતે એક શોર્ટ ટ્રિક થી સમજાવીશું કે આ જે છે મેમરી કેવી રીતે આપણે યાદ રાખવાની એના પછી મિત્રો બહુ જ અગત્યનું અત્યારે જે પણ એક્ઝામ આવે છે એની અંદર ખાસ કરીને જે છે ઓફિસ માઇક્રોસોફ્ટ ઓફિસ એની અંદર વર્ડ આવી જાય એક્સેલ છે પાવરપોઈન્ટ છે ઈમેલ છે એ ચાર ટોપિક ને લગતા જે છે ક્વેશ્ચન આવે છે એમાં હવે પછી એક્ઝામ માં કેવું છે પહેલા કેવું હતું કે આપણે જે છે ફાઇલ છે તો આની શોર્ટકટ કી કઈ છે આનું કઈ શોર્ટકટ કી છે પણ હવે કેવું છે કે પ્રેક્ટિકલ માં તમે ઉપયોગ કરતા હોય એવા ક્વેશ્ચન હોય છે ધારો કે અમુક વખતે એક ક્વેશ્ચન એવો છે કે તમારે જે છે હમણાં જે એક્ઝામ ગઈ એની અંદર એવો ક્વેશ્ચન આવ્યો કે તમે જે લખતા હોય ત્યારે જે છે અક્ષરોને થોડા ઉપર તરફ લાવો તો શું ઉપયોગ થાય તો સુપર સ્કિપ પણ એ ક્યાં ખબર આવે તો પ્રેક્ટિકલ કર્યું હોય એવા ઘણા બધા છે ધારો કે એક્સેલ નો ઉપયોગ કરતો એક્સેલ માં જે સૂત્રો નો ઉપયોગ થાય છે તો કયા કયા ફંક્શનો છે કે પછી પ્રેઝન્ટેશન છે તો પ્રેઝન્ટેશન માં ખાસ કરીને કયા કયા ફંક્શન નો ઉપયોગ થાય છે તો એમએસ ઓફિસ માં એક વસ્તુ મિત્રો ધ્યાન રાખવાનું એમએસ ઓફિસ 2003 એ થિયરી માટે ફક્ત 2003 ને લગતા 2003 ના જ ક્વેશ્ચનો હોય છે અમુક વખત જે છે અમુક ને મિસ થાય અથવા તો મોસ્ટ ઓફ જે છે 2003 અને 2007 એમાં થોડું વેરિએશન હોય છે એ પ્રોબ્લેમ ખાસ કરીને આવે છે તો ધ્યાન રાખવા ખાસ કરીને એક ક્વેશ્ચન તો એવો છે કે ફોન્ટ ની સાઈઝ આમ આપણે જોઈએ આપણે 2007 માં કામ કરતા 11 ની સાઈઝ હોય પણ 2003 માં 12 ની સાઈઝ હોય છે એવા ઘણા 2-3 ક્વેશ્ચનો છે કે એમાં જે છે આ રીતે થોડું વેરિએશન છે તો એ જે છે ધ્યાન રાખવાનું કે 2003 થિયરી માટે હંમેશા ધ્યાન રાખવાનું માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 ના સ્પેશિયલ ઇન્ટરેશન કરવાનું છે 2007 થોડું અલગ પડી જશે એના ક્વેશ્ચનો નથી પૂછવાનું પછી જે છે અત્યારે કે દુનિયામાં જે છે હવે નવું અપડેશન થયું તો નવું અત્યારે અપડેશન કયું કયું થયું છે ખાસ કરી સુપર કમ્પ્યુટર વિશે કે સુપર કમ્પ્યુટર માં અત્યારે વિદેશમાં કયું જે સુપર કમ્પ્યુટર છે કયા દેશનું છે તો ભારતનું કયું છે પ્રથમ સુપર કમ્પ્યુટર તો એને લગતા ક્વેશ્ચનો હોય છે તો તમારે જે છે સ્ક્રીન ઉપર બધા જ આપ્યા છે એક ક્વેશ્ચનો લાઈન સર જે છે એ પ્રમાણે તમારે જે છે કેટલા ટોપિક ખાસ કરીને ટીક કરીને રાખવાના કે મારે આટલા ઓપ્શન જે છે આટલા જે ટોપિક છે એમાંથી મારે બધા ટોપિકમાં પ્રિપેરેશન કરવાની છે અને એક સ્ટેપ બાય સ્ટેપ એની પ્રિપેરેશન કરવાની રહેશે એવું નથી કે તમારે જે છે આ ટોપિક છે તો આને લગતા આટલા પણ એને લગતી જે માહિતી તમારે ભેગી કરી અને કરવું પડશે અને બીજું જે ખાસ કરીને અત્યારની લેટેસ્ટ એક્ઝામમાં જે ક્વેશ્ચનો પૂછાય છે એનું થોડું રિવિઝન આવે એમાં થોડું અપડેશન હોય છે એવું નથી કે એને ક્વેશ્ચન પૂછાતા હોય પણ થોડું અપડેશન આપતા જ હોય છે અને હવે ખાસ કરીને તો પ્રેક્ટિકલ કે તમે પ્રેક્ટિકલની અંદર એનો ઉપયોગ કર્યો હશે ઓપ્શનનો તો જ તમને ખ્યાલ હશે એવું ઘણું બધું છે કે તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તો જ ખ્યાલ આવે તો પ્રેક્ટિકલ થોડું તમે જે છે પ્રેક્ટિકલ કમ્પ્યુટરને થોડું જાણો તો તમે જે છે ક્વેશ્ચનો થોડા સમજી શકશો અને મેક્સિમમ માર્ક્સ લાવી શકશો ખાસ કરીને ક્લાર્કની એક્ઝામ આવે છે હમણાં રેવન્યુ તલાટી આવે છે એની અંદર જે છે વેટેજ 20-25 માર્ક હોય છે તો કમ્પ્યુટરને થોડા સિરિયસ લઈ અત્યારથી પ્રિપેરેશન કરો તો આ આપણો સૌપ્રથમ વિડીયો ઇન્ટ્રોડક્શન છે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં તમે જે છે આપણે જે ટોપિક આપ્યા છે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ